गुड मॉर्निंग। धोरण 7 विषय सामाजिक विज्ञान। हवे आपणे आगळना विडियोमां 14 पाठमां लोकशाहीमां समानता विषे जोयुं। एमां आपणे पहेला तो बंधारण एटले शुं, पछी लोकशाहीमां एकता, मत अधिकारमां समानता, विश्वमां लोकोमां वस्ती असमानता, पछी समानताना अधिकारो, आ बधा विषे आपणे जाण्युं। હવે આપણે એના થોડા પ્રશ્નોના જવાબ છે એના વિશે ચર્ચા કરીશું। જો પહેલું તો છે કે ભારતે કેવી શાસન પ્રણાલી અપનાવી છે, એટલે જે આપણો ભારત દેશ છે એને કેવી શાસન પ્રણાલી અપનાવી છે, તો ભારત દેશમાં લોકશાહી શાસન પ્રણાલી છે। કેવી શાસન પ્રણાલી છે તો લોકશાહી। પછી બંધારણમાં કઈ બાબતને સ્પષ્ટતા કરવામાં આવે છે, તો ભારતના બંધારણમાં ભાષા, જાતિ, ધર્મ અને આર્થિક અસમાનતા વચ્ચે દેશનું સુચારું સંચાલન, સુચારું એટલે કેવું, તો સારું સંચાલન ચાલે તે માટે અનેક સ્પષ્ટતાઓ કરવામાં આવી છે। પછી જે ભારતના બંધારણમાં કઈ બાબત ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યું છે, જે ભારતનું બંધારણ છે એમાં કઈ બાબત એવી છે જેના પર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો છે, તો ભારતના બંધારણમાં સ્વતંત્રતા, સમાનતા, બંધુતા આ ત્રણ વસ્તુ પર ભાર મૂકવામાં આવ્યો છે। કઈ? તો સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા, તે લાવવા માટે સરકાર પર વિશેષ જવાબદારી પણ આપવામાં આવી છે। પછી જે ભારતના બંધારણના ઘડવૈયા કોણ કોણ હતા, એટલે કે ભારતનું જે બંધારણ રચવામાં આવ્યું છે તેના ઘડવૈયા એટલે કે તેને ઘડનાર કોણ હતું, એમાં કોનો સમાવેશ કરવામાં આવે છે, તો બંધારણની રચનામાં પહેલું તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, કનૈયાલાલ મુનશી, ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આ વગેરે નેતાઓ બંધારણના ઘડવૈયા હતા। પછી છે ભારતના બંધારણમાં સમાનતાનો આદર્શ એટલે કે સમાનતાનો જે નિયમ છે, જે સમાનતા છે, કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી હતી, તો જે સમાનતાનો આદેશ છે એ ફ્રાન્સના બંધારણમાંથી લેવામાં આવી હતી। સમાનતા એ ક્યાંથી લેવામાં આવી હતી? તો ફ્રાન્સના બંધારણમાંથી લેવામાં આવી હતી। પછી છે મત અધિકારની સમાનતા કોને કહેવાય, મેં તમને પહેલાં પણ આના વિશે સમજાવ્યું હતું કે મત અધિકારમાં સમાનતા એટલે કે લિંગ, જાતિ, જ્ઞાતિ કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં ના આવે। જો આપણે એના જવાબમાં જોઈએ, જ્યારે દેશમાં શાસનમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની અસમાનતા રાખ્યા વગર બધાને સમાન તકો એટલે કે સમાન અધિકાર, સમાન બધું સમાન આપવામાં આવે, જે મત આપવાની તક આપે, ત્યારે મતાધિકાર સમાનતા સ્થાયી એમ કહેવાય છે। એટલે કે કોઈ પણ વ્યક્તિમાં લિંગ કે જાતિના ભેદભાવ રાખ્યા વગર મત આપવાનો અધિકાર આપવામાં આવે। પછી છે બાળકોની પાસે બાળમજૂરી કરાવવાથી કયા અધિકારનો ભંગ થાય છે, એટલે કે આપણે જે બાળકો છે, જે 14 વર્ષથી નીચેના બાળકો છે, એની પાસે આપણે કોઈ કારખાનામાં કે ફેક્ટરીમાં કોઈ મજૂરી ના કરાવી શકીએ, જો એને મજૂરી કરાવીએ આપણે તો આપણે જે અધિકારોમાં જે કાયદા છે એ કાયદા પ્રમાણે આપણે સજા પણ કરી શકીએ છીએ, કે જો જે બાળક જોડે મજૂરી કરાવતું હોય એના પર, હા બાળક પર નહીં, એટલે કે બાળકની પાસે બાળમજૂરી કરાવવાથી તેના શિક્ષણ મેળવવાનો અધિકાર ભંગ થાય છે। એટલે કે જે નાનું બાળક હોય છે 14 વર્ષ સુધીનું, તો એને શું કરવાનું હોય છે? શિક્ષણ મેળવવાનું હોય છે, એની ઉંમર કેવી હોય છે? ભણવા ગણવાની, એની ઉંમર મજૂરી કરવાની હોતી નથી। પછી છે આધુનિક સમયમાં હજુ દીકરી એટલે કે કન્યાઓને કયો અન્યાય થતો જોવા મળે છે? આપણે જોઈએ છીએ કે ઘણા બધા સમાજ છે જેમાં કન્યાઓને બહાર નથી નીકળવા દેતા, એના કે પછી નાની ઉંમરમાં એના મેરેજ કરાવી દેતા હોય છે, અને ભણવાની છૂટછાટ આપવામાં નથી આવતી, આ બધા અન્યાય થતા હોય છે। પણ આ જવાબમાં જોઈએ, આધુનિક સમયમાં હજુ પણ કન્યા અને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ લેવા માટે, ઉચ્ચ શિક્ષણ એટલે 10મા પછી કે 7મા પછી છોકરીઓને ગામમાં એવું હોય છે કે સ્કૂલ દૂર હોય, એટલે કે છોકરીઓને 1 કિલોમીટર જેટલી દૂર સ્કૂલ હોય તેને મોકલતા નથી, એટલે એને કેવો અન્યાય થાય છે? ઉચ્ચ શિક્ષણ નથી લઈ શકતી, એટલે મોટા ધોરણનું શિક્ષણ મેળવી શકતી નથી। પછી છે દિવ્યાંગ વ્યક્તિને ST બસના કઈ વિશેષ સગવડ આપવામાં આવી છે? દિવ્યાંગ એટલે મેં તમને વાત કરી હતી કે
અપંગ હોય, થોડા થોડી શરીરમાં ખોડ ખાપણ હોય, ને શું કહેવાય, દિવ્યાંગ લોકો. હવે એવા લોકોને જે એસટી બસ છે એમાં કેવી સગવડો આપવામાં આવે છે? તો દિવ્યાંગ વ્યક્તિઓને એસટીમાં મફત મુસાફરી, પછી બસમાં સીટ ઉપર બેસવા માટે અનામત રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે થોડી ખાલી જગ્યા પણ જોઈ લઈએ આપણે કે વિશ્વમાં સૌથી લેખિત બંધારણ, વિશ્વનું આપણે ખબર છે, વિશ્વ એટલે વિશ્વની વાત કરી છે, આખું જે વિશ્વ છે એની, એ વિશ્વમાં એક દેશ છે, ઘણા બધા દેશો છે, એમાં જે આપણો ભારત દેશ છે એનું બંધારણ સૌથી મોટામાં મોટું બંધારણ છે. એટલે કે વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ખાલી જગ્યા દેશનું છે. તો કયા દેશનું છે? ભારત દેશનું. આપણા સ્વમાનને જાળવી રાખવા માટે ખાલી જગ્યાનો અધિકાર આપવામાં આવ્યો છે. તો આપણા સ્વમાનને જાળવી રાખવા માટે કયો અધિકાર આપવામાં આવ્યો છે? સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે. લોકોનું લોકો વડે લોકો માટે ચાલતું શાસન એટલે શું? લોકશાહી. મેં તમને સમજાવ્યું હતું કે લોકશાહી એટલે લોકોનું લોકો વડે લોકો દ્વારા ચાલતું શાસન. પછી છે ચોથું, ભારતમાં નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે ખાલી જગ્યાની રચના કરવામાં આવે છે. તો શેની રચના કરવામાં આવે છે? તો ચૂંટણી પંચની રચના કરવામાં આવે છે. પછી છે 14 વર્ષથી નીચેના વય ધરાવતા, વય એટલે ઉંમર, એટલે કે 14 વર્ષથી નીચેની ઉંમર ધરાવતા બાળક પાસે જે કામ કરાવાય તેને શું કહેવાય? તો બાળ મજૂરી. બાળક પાસે કરાવવાની મજૂરી એટલે શું કહેવાય? બાળ મજૂરી. લોકશાહીમાં ખાલી જગ્યાનું શોષણ ન થાય તે માટે તેમને તાલીમ આપી પગભર બનાવવા માટે સરકારે વિવિધ યોજનાઓ દાખલ કરી છે. એટલે કે જે લોકશાહી છે એનું શોષણ ન થાય એના માટે સરકારે લોકોને કેવી તાલીમ, કેવા લોકો માટે તાલીમ આપવામાં આવી છે? તો દિવ્યાંગ લોકો, એટલે કે જે લોકશાહીમાંથી દિવ્યાંગ લોકો છે, જે લોકોનું શોષણ ના થાય એને પગભર બનાવવા માટે, એને તાલીમ આપવા માટે સરકારે કેટલી બધી યોજનાઓ ઘડી છે. હવે જો આપણે આ પાઠની ખાલી જગ્યા અને પ્રશ્નોના જવાબ જે જોયા છે એ તમારે લખી અને તૈયાર કરવાના રહેશે. થેન્ક યુ.